નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ એક વિષય ગણિત, પ્રકરણ એક આકારો અને જગ્યા. આગળ આપણે ભાગ ચારમાં પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ભાગ પાંચમાં સ્વાધ્યાયપોથીમાં આપેલ પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણી ગણિતની સ્વાધ્યાયપોથી છે, બરાબર. તો તમે ના વસાવી હોય, કોઈની પાસે ના હોય, તો આ ગણિતની સ્વાધ્યાયપોથી તમારે લઈ લેવાની રહેશે, બરાબર. અહીંયા કોઈ પાસે ભાગ બે પણ હશે અને આપણે અહીંયા ભાગ એક છે, તો ભાગ એક જોવાનું છે. અને ના હોય તો કોઈની આખી પણ હોય છે, બરાબર. આખી બે ભાગ ભેગા પણ છે. તો આ પ્રકારની આપણી સ્વાધ્યાયપોથી છે, તો આ તમારે વસાવી લેવાની છે, જો કોઈએ ના વસાવી હોય તો. જેણે વસાવી છે તો એમણે આની અંદર આપણે આજે એનો અભ્યાસ કરીએ, આની અંદર આપેલા પ્રશ્નોનો આજે આપણે અભ્યાસ કરીશું. તો ભાગ પાંચમાં જોઈએ સ્વાધ્યાયપોથીમાં પ્રકરણ એક આકારો અને જગ્યા, બરાબર. પ્રશ્ન એક છે, નીચેના ચિત્રમાં મનપસંદ રંગ પૂરો. શું કરવાનું છે કે ખાસ એક સરસ મજાનું આપણને નદી કિનારાનું એક ચિત્ર આપેલું છે, તો એ ચિત્રની અંદર આપણે સરસ મજાનું આપણે શું કરવાનું છે, રંગ પૂરવાનો છે. પણ આપણે પેન્સિલિયા કલર અથવા ચોકિયા કલરનો ઉપયોગ કરવાનો છે, સ્કેચપેન કલરનો ઉપયોગ કરવાનો નથી, બરાબર. અને સરસ રંગ પૂરવાનો છે, બરાબર. ચિત્રની બહાર જે છે એમ, તો એની અંદર બહાર રંગ જવો જોઈએ નહીં, બરાબર. અને અલગ અલગ રંગ પૂરવાના છે, તો આ કામ તમારે જાતે કરવાનું રહેશે. આગળ છે અંદર અને બહાર. તો સ્વાધ્યાયપોથીમાં બીજો પ્રશ્ન છે, ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં અંદર અને અંદર માટે ખરાની તથા બહાર માટે ખોટું કરો. એટલે શું કહે છે કે ચિત્ર આપણે જોવાનું છે અને ચિત્રમાં જોવાનું છે કે એ વસ્તુ અંદર છે કે બહાર છે. જો અંદર હોય તો આપણે શું કરવાનું છે, ખરાની નિશાની, અને બહાર હોય તો આપણે શું કરવાનું છે, ખોટાની નિશાની કરવાની છે. તો જોઈએ પહેલું ચિત્ર. તો અહીંયા છે આ ઊંટ છે અને આ અરબ છે, બરાબર. તો અરબ ક્યાં છે, તો તંબુની અંદર છે, એટલે અહીંયા શું આવશે, ખરાની નિશાની. અને ઊંટ ક્યાં છે, તો તંબુની બહાર છે, એટલે અહીંયા શું આવશે, ખોટાની નિશાની, બરાબર. તો આ આપણે અંદર ને બહાર આનો અભ્યાસ આપણે પાઠ્યપુસ્તકમાં કર્યો હતો. તો એ રીતે જે બાકીના જે ચિત્રો છે, તો તમારે એ રીતે શું કરવાના છે, પૂર્ણ કરવાના છે, ખરું અને ખોટું કરીને, બરાબર. તો આ તમારે જાતે સ્વાધ્યાયપોથીમાં કરવાનું રહેશે. આગળ છે નાનું અને મોટું. શું છે, નાનું અને મોટું. તો પ્રશ્ન ત્રણમાં શું છે, ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં ખરાની, મોટા માટે ખરાની તથા નાના માટે ખોટું કરો. એટલે શું કહે છે કે મોટું ચિત્ર હોય તો આપણે શું કરવાનું છે, ખરું કરવાનું, અને નાનું હોય તો શું કરવાનું છે, ખોટું કરવાનું છે. તો આપણે અહીંયા ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે જોવાનું છે તમારે કે આ સાવરણો અને આ સાવરણો, બરાબર. તો એ બંને સાવરણામાંથી મોટો સાવરણો કયો છે, તો પહેલો, બરાબર. તો ત્યાં આપણે અહીંયા એ ચોરસની પાસે શું કરવાનું છે, ખરું, ને નાનું છે તો એની પાસે ખોટાની નિશાની કરવાની છે. એ રીતે અહીંયા બેટ છે, તો બેટ આ કેવું છે, મોટું છે, તો અહીંયા ખરું, અને આ નાનું છે તો આપણે અહીંયા ખોટું કરવાનું છે, બરાબર. તમારે સરસ રીતે ખરા ખોટા કરવાના છે, ચોરસની બહાર જવું જોઈએ નહીં. તો એ રીતે તમારે આ પણ શું કરવાનું છે, સ્વાધ્યાયપોથીમાં પૂર્ણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાયપોથીમાં તો આ ખરું ખોટું કરવાનું છે, પણ શું કરવાનું છે કે નોટની અંદર આમાંથી કોઈ પણ ત્રણ ચિત્રો, બરાબર, તમને જે આવડે ચિત્રની, આ ચિત્રો તમારી રીતે તમે જાતે દોરી શકો છો. જો જેમ કે આ પતંગ છે, દડો છે, બરાબર, પેન્સિલ છે, એના સિવાય તમને બીજું કોઈ આવડતું હોય ચિત્ર, તમને આવડતા ચિત્ર તમારે શું કરવાના છે, જાતે દોરવાના છે. અને જાતે દોરી અને અથવા તમારા મમ્મી પાસે, મમ્મી પપ્પા તમને દોરી આપે નોટની અંદર, તો તમારે નાનું અને મોટું એ શોધી અને તમારે શું કરવાનું છે, ખરું અને ખોટું કરવાનું છે. એટલે કોઈ પણ ત્રણ ચિત્ર તમારે નોટમાં દોરવાના છે અને એની નીચે તમારે ખરું અને ખોટું શું કરવાનું છે, નોટની અંદર તમારે એ કરવાનું છે. અને સ્વાધ્યાયપોથીમાં બધું
આ બધા જે ચિત્રો આપ્યા છે એમાં પણ આપણે ખરા ખોટાની નિશાની કરવાની છે. આગળ જોઈએ સૌથી મોટું અને સૌથી નાનું. પ્રશ્ન 4, ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી મોટા માટે ખરું અને સૌથી નાના માટે ખોટું કરો. તો અહીંયા આપણે શું કરવાનું છે કે આપણને એક બોક્સની અંદર ત્રણ ચિત્ર આપેલા છે, 1, 2 અને 3, બરાબર. તો આ ત્રણમાંથી આપણે શું કરવાનું છે કે સૌથી મોટી જે વસ્તુ હોય એ શોધવાની છે. તો સૌથી મોટી આ વસ્તુ છે તે ચોરસની અંદર આપણે અહીંયા શું કરવાનું છે, ખરું કરવાનું છે. અને સૌથી નાની તો આ છે, તો એની અહીંયા ચોરસમાં ખોટું કરવાનું. તો અહીંયા શું થાય છે કે આ એક વસ્તુની ચોરસ શું થાય છે, બાકી રહે છે. તો આપણે ધ્યાન રાખવાનું છે કે શું કરવાનું છે કે ત્રણમાંથી એક કોઈ પણ એક ચોરસની અંદર ખાલી રહેશે ત્યાં ખરું કે ખોટું આવશે નહીં, બરાબર. બે જ જગ્યાએ આપણે શું કરવાનું છે, ખરું અને ખોટું કરવાનું છે. એટલે સૌથી મોટી વસ્તુ અને સૌથી નાની વસ્તુ, અને આ એક વસ્તુ શું છે, બાકી રહેશે. તો એની અંદર આપણે ખરું કે ખોટું કરવાનું છે નહીં, આ ધ્યાન રાખવાનું છે, બરાબર. તો એ રીતે બાકી આગળ જોઈએ તો આ એક બંદૂકના ચિત્ર છે, બરાબર. ત્રણ, તેમાં સૌથી મોટી કઈ લાગે છે તમને, તો પહેલી. તો ત્યાં આપણે ખરું કરવાનું છે. અને સૌથી નાની કઈ છે, તો છેલ્લી. તો ત્યાં આપણે શું કરવાનું છે, ખોટું. અને આ કેવું રહેશે, અહીંયા ખાલી, બરાબર. તો આ રીતે આપણે શું કરવાનું છે કે બાકીના ચિત્રોમાં પણ તમારે એ રીતે ખરું અને ખોટું કરવાનું છે. અને એ જ રીતે તમારે શું કરવાનું, કોઈ પણ ચિત્ર તમે નોટમાં તમને આવડતા હોય તે દોરી, અને શું કરવાનું કે અથવા તમારા મમ્મી પપ્પા પાસે દોરાવી નોટની અંદર, અને ખરા ખોટાની નિશાની તમારે કરવાની છે. તમારે શોધવાનું છે કે સૌથી મોટું કયું છે અને સૌથી નાનું કયું છે, બરાબર. એમાં કેટલા ચિત્રો દોરવાના છે, કોઈ પણ ત્રણ, કેમ કે આ પહેલું, બીજું અને ત્રીજું. તો એ રીતે તમારે કોઈ પણ ચિત્ર દોરી શકો છો. એમાં એવું નથી કે અહીંયા સ્વાધ્યાયપોથીમાં આપેલા છે એ ચિત્રો દોરવાના, બરાબર. તમને આવડતા હોય એ ચિત્રો પણ દોરી શકો છો, અને સ્વાધ્યાયપોથીમાં આપેલા હોય એ પણ ચિત્રો તમે દોરી શકો છો. આગળ છે ઉપર નીચે. શું છે આ ઉપર અને નીચે? તો પ્રશ્ન 5 જોઈએ. ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં ઉપર માટે ખરું તથા નીચે માટે ખોટું કરવાનું છે. શું કરવાનું છે કે આપણે ચિત્રમાં જોવાનું છે કે ઉપર કઈ વસ્તુ છે અને નીચે કઈ વસ્તુ છે. ઉપર હોય તો આપણે શું કરવાનું છે, ખરાની નિશાની, અને નીચે હોય તો શું કરવાનું છે, ખોટાની નિશાની. તો આપણે જોઈએ ચિત્રની અંદર, તો અહીંયા શું છે કે આ છોકરો લસરપટ્ટીની ઉપર છે, તો અહીંયા શું આવશે, ખરાની નિશાની. અને આ છોકરો ક્યાં છે, નીચે છે, બરાબર. અને આ છોકરો શું ક્યાં છે, લસરપટ્ટી ઉપર જ છે, બરાબર, વચ્ચે. તો અહીંયા આપણે અહીંયા કશું કરવાનું નથી, એટલે બે જગ્યાએ આપણે અહીંયા આવે છે ખરા ને ખોટા કરવાના છે. તો અહીંયા ખરું આવશે અને અહીંયા ખોટું, અને આ ચોરસ કેવું રહેશે, ખાલી રહે છે, બરાબર. તો એ રીતે બાકીના જે ચિત્રો છે તો એની અંદર પણ તમારે ઉપર અને નીચે કઈ વસ્તુ છે એ શોધી, અને તમારે ખરા ને ખોટાની નિશાની કરવાની છે, બરાબર. તો આની અંદર પણ તમારે આગળ સમજાવી એવી રીતે નોટમાં પણ તમારે એ રીતે શું કરવાનું છે, ચિત્ર દોરવાના છે, અને ઉપર અને નીચે જે વસ્તુ હોય ત્યાં આપણે તમારે ખરાની અને ખોટાની નિશાની કરવાની છે. કોઈ પણ ત્રણ ચિત્ર, કેટલા ચિત્ર, કોઈ પણ ત્રણ ચિત્ર દોરવાના છે તમને આવડે તે. પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિની અંદર શિક્ષક વિદ્યાર્થીઓને ચિત્રોનું અવલોકન કરવાનું કહેશે તથા મોટેથી નીચેના વાક્યો બોલી ઉપર કે નીચેનો અર્થ સમજાવશે. શું છે કે આપણે ચિત્રની અંદર જોવાનું છે, અને ચિત્રની અંદર શું છે કે ઉપર કઈ વસ્તુ છે, નીચે કઈ વસ્તુ છે. તો એ ઉપર અને નીચે કોને કહેવાય તેનો આપણે અર્થ સમજવાનો છે, જે આગળ આપણે પણ પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા છે, બરાબર. તો અહીંયા જોઈએ આપણે, પહેલો પ્રશ્ન છે, પિતાજી ટેબલની ઉપર ઊભા છે. જો આ પિતાજી એટલે આ છે, આ બાળકોના પિતાજી છે, એ ક્યાં છે, તો આ ટેબલ ઉપર. શું છે, આ ટેબલ છે અને ટેબલની ઉપર ઊભા રહ્યા છે. તો એ ઉપર શબ્દ આપણે અહીંયા ઊભા ઉપર એને કહેવાય, બરાબર. પછી બીજું છે, ફૂલદાની કબાટની ઉપર છે. તો આ કબાટ છે, તો કબાટની ઉપર શું છે, આ ફૂલદાની છે. પછી ત્રીજું છે, પંખો ટેબલની ઉપર છે. પંખો ક્યાં છે, ત
તો આ ટેબલ છે અને ટેબલની ઉપર પંખો છે. પછી છે ચોથું, બાળકો છતની નીચે બેઠા છે, એટલે અહીંયા શું છે, આ છત છે આપણી, બરાબર, અને છતની નીચે બાળકો બેઠા છે. પછી પાંચમું છે, ઉંદર ટેબલની નીચે છે. આ શું છે, ઉંદર ક્યાં છે, તો આ ટેબલની નીચે છે, બરાબર. પછી પિતાજી અને બાળકો પંખાની નીચે છે, તો આ પિતાજી અને આ બાળકો તો એ ક્યાં છે, તો પંખાની નીચે છે. લખોટી ભરેલો વાટકો ટેબલની ઉપર છે, બરાબર. શું કહે છે કે લખોટી ભરેલો વાટકો ક્યાં છે, તો આ ટેબલ છે, તો ટેબલની ઉપર છે. બલ્બ ઘોડો બિલાડીની ઉપર છે, તો બલ્બનો ઘોડો છે, બરાબર, તો ક્યાં છે, તો બિલાડીની ઉપર છે, બરાબર. પછી નવમું છે, રમકડા છતની નીચે છે, તો બધા રમકડા છે એ ક્યાં છે, આ રમકડું છે, આ છે, તો એ ક્યાં છે, તો આ છત છે, બરાબર, તો છતની નીચે છે, બરાબર. તો આ રીતે આપણે ઉપર અને નીચે કોને કઈ કઈ વસ્તુઓ છે તેનો અભ્યાસ આ ચિત્રમાં કર્યો. આગળ છે નજીક અને દૂર. પ્રશ્ન નંબર છ, ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં નજીક માટે ખરું તથા દૂર માટે ખોટું કરો. શું કરવાનું છે આપણે, કે નજીક વસ્તુ હોય તો આપણે ખરાની નિશાની કરવાની છે અને દૂર હોય, બરાબર, તો આપણે શું કરવાનું છે, ખોટાની નિશાની કરવાનું છે. તો અહીંયા પહેલો જોઈએ કે હોળીની નજીક આપણને શું કહે છે, કે હોળીની નજીક, તો હોળી ક્યાં છે, તારે, તો એનાથી નજીક શું છે, તો આપણે આમ લીટી કરીએ તો બરાબર આ ઘર છે, બરાબર. તો હોળીની નજીક આપ ઘર છે, તો નાની લીટી થઈ. હવે આ બીજું ઘર છે, તો આ કેવી લીટી થઈ, મોટી. તો બેમાંથી નાની લીટી કઈ થઈ, તો એ નજીક કહેવાય, તો નાની લીટી અહીંયા થઈ, તો એ નજીક છે. તો આપણે અહીંયા શું કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે, બરાબર. પછી છે ઝાડથી દૂર. શું કહે છે અહીંયા, ઝાડથી દૂર, તો ઝાડ ક્યાં છે, તો આ રહ્યું. હવે ઝાડથી દૂર કયું છે, દૂર કીધું છે આપણે, તો આપણે અહીંયા જોઈએ તો હરણ છે, તો એ આ લીટી આ તું કરી, બરાબર. અને અહીંયા સિંહ છે, તો સિંહ માટે કેવી થાય છે લીટી, નાની. અને મોટી લીટી કોના માટે થાય છે, હરણ માટે. તો હરણ કેવું કહેવાય, દૂર કહેવાય. તો અહીંયા આપણે શું કરવાનું છે, ખોટાની નિશાની કરવાની છે, બરાબર. હવે આગળ છે ત્રીજું, હિંચકાની નજીક. તો હિંચકો આ રહ્યો, તો હિંચકાની નજીક શું છે, તો આ છોકરો. તો અહીંયા દોરીએ લીટી તો આનંદ થઈ, અને આ છોકરો છે, તો અહીંયાથી આમ કરીએ તો નજીક, એટલે કે નાની લીટી કઈ થઈ, તો આ, તો અહીંયા આપણે ખરું કરવાનું છે. અને આ લીટી કેવી થાય છે, મોટી, એટલે કેવો થાય છે, છોકરો દૂર થાય છે, બરાબર. પછી અહીંયા છે ચોથું, બ્લેકબોર્ડથી દૂર. હવે બ્લેકબોર્ડ ક્યાં છે, આ રહ્યો, બરાબર, એનાથી દૂર જોવાનું છે. તો આ ટેબલ છે, તો ટેબલ માટે કેવી થાય છે લીટી, નાની. અને અહીંયા ખુરશી છે, તો ખુરશી માટે લીટી કેવી થાય છે, લાંબી. તો આપણને અહીંયા શું કીધું છે, દૂર. દૂર વસ્તુ કઈ છે, તો ખુરશી. તો આપણે અહીંયા શું કરવાનું છે, ખોટું કરવાનું છે, બરાબર. એ રીતે બાકીના ચિત્રમાં પણ તમારે એ રીતે શોધી અને ખરાને ખોટાની નિશાની કરવાની છે. અને નોટમાં પણ તમને કોઈ પણ જે ચિત્ર આવડતા હોય તો એ ત્રણ ચિત્રો દોરવાના છે, અને એમાં પણ નજીક અને દૂર તમારે જાતે શોધીને ખરાની ખોટાની નિશાની કરવાની છે. આગળ છે સૌથી નજીક અને સૌથી દૂર. શું છે કે સૌથી નજીક કોને કહેવાય અને સૌથી દૂર કોને કહેવાય. તો પ્રશ્ન નંબર 7, ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી નજીક માટે ખરાની તથા સૌથી દૂર માટે ખોટું કરો. એટલે શું કહે છે કે સૌથી નજીક જે ચિત્ર હોય તો એની પાસે આપણે શું કરવાનું છે, ખરાની નિશાની, અને સૌથી દૂર હોય તો ત્યાં આપણે શું કરવાનું છે, ખોટાની નિશાની કરવાની છે. તો પહેલું ચિત્ર જોઈએ કે ઝાડથીની સૌથી નજીક, તો ઝાડથી સૌથી નજીક શું છે, તો આપણે જોઈએ કે આ ઝાડ છે, તો અહીંયા આપણે જોઈએ તો આ કૂતરું કલોડિયું છે, તો ત્યાં આપણે લીટી કરીએ તો આ નાની લીટી થઈ, પછી એના માટે તો આ મોટી, પછી આમ તો મોટી થાય છે, અહીંયા તો મોટી થઈ, તો સૌથી નજીક કીધું છે, તો નાની લીટી કઈ થઈ, તો આ કેવું થાય છે, ઝાડથી નજીક છે, તો આપણે અહીંયા ખરું કરવાનું છે, બરાબર. પછી બીજું ચિત્ર છે હિંચકાથી સૌથી દૂર. હિંચકાથી સૌથી દૂર, તો હિંચકો છે, તો આ છોકરા માટે અહીંયા કરીએ લીટી તો આટલી થાય, પછી આ છોકરી માટે કરીએ તો આટલી થાય.
અને આ છોકરી માટે કરીએ દાખલા. હવે આપણને અહીંયા શું કીધું છે, સૌથી દૂર. સૌથી દૂર માટે મોટી લીટી હોય, બરાબર. તો સૌથી મોટી લીટી કોની થાય છે, આ છોકરીની. તો આપણે અહીંયા શું કરવાનું છે, ફોટાની નિશાની કરવાની છે, બરાબર. હવે અહીંયા આગળ છે ચીજની સૌથી નજીક. તો આ ચીજ છે ખાવા માટેનો, બરાબર. તેની સૌથી નજીક તો લીટી કરીએ તો આ ઉંદર, પછી લીટી કરીએ તો આ ઉંદર, અને પછી લીટી કરીએ તો આ ઉંદર. તો સૌથી નાની લીટી કયા ઉંદરની થાય, તો પહેલાં. તો અહીંયા એ કેવું કહેવાય, સૌથી નજીક કહેવાય છે. શું કહેવાય છે, આ સૌથી નજીક. તો આપણે અહીંયા ખરાની નિશાની કરવાની છે. એ રીતે બાકીના ચિત્રોમાં પણ તમારે ખરું અને ખોટું કરવાનું છે, બરાબર. અને નોટની અંદર કોઈ પણ આવા ત્રણ ચિત્રો તમારે દોરવાના છે, અને સૌથી નજીક અને સૌથી દૂર એવીમાં ખરું અને ખોટું તમારે જાતે શોધીને કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ પાંચમાં સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 1 થી 7 સુધીના પ્રશ્નોનો અભ્યાસ કર્યો. તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. આભાર.